गीर सोमनाथ जिला ऊना तालुकाना पाडासी गाम में अखिल भारतीय आहिर समाज द्वारा महाराष्ट्र नु आयोजन करवामां आव्युं हतुं, एटले के तेनुं स्नेह मिलन योजवामां आव्युं हतुं आ पाडासी गाम खाते। तेमज अहीं पाडासी गाम छे ता आहिर समाज मोटा प्रमाणमां वसे छे, एटले के अहीं पाडासी गामनी अंदर टेवायत बापा बोदरनी प्रतिमानुं अनावरण पण करवामां आव्युं छे। અમે અખિલ ભારતીય આયરાણી મહારાજ સંગઠન તરફથી આજે ઉના તાલુકો ગીર સોમનાથ જિલ્લામાં ભાડાસી નાંગણે સ્નેહ મિલન દેવત બાપા બોદરની મૂર્તિ પ્રતિમાનું અનાવરણ અને તુલસી વિવાહના એવા સુંદર મજાના કાર્યક્રમનું આયોજન થયું હતું, ત્યાં અમે દરેકે દરેક બહેનો આજે સ્નેહ મિલન મહારાષ્ટ્ર પર્વ જે ઉજવવા જઈ રહ્યા છીએ। દ્વારકાની અંદર 24 ડિસેમ્બરે જે ઐતિહાસિક રાસ થવા જઈ રહ્યો છે એનું એક સ્નેહ મિલન, અને સ્નેહ મિલનનો આપણો માત્ર ને માત્ર ઈરાદો એ છે કે સાથે મળીને સૌ એક પરિવાર બની અને દ્વારકામાં ઐતિહાસિક રાસના સાક્ષી બને એના માટે આજે સ્નેહ મિલન કરવા સૌ બહેનો અહીંયા ભાડાશીના આંગણે આવ્યા છીએ અને મહારાષ્ટ્ર થકી ઘણા બધા સંદેશા દેવા માંગીએ છીએ। જે 23-24 ડિસેમ્બરે દ્વારકા ખાતે મહારાષ્ટ્રનું આયોજન છે, એમાં આહિરાણીઓ અત્યારે અમારો જે ટાર્ગેટ હતો એ તો 16,108નો હતો, પણ અમારું 37,000 જેટલું રજીસ્ટ્રેશન થયું છે। અને 23 તારીખે જે આહિરાણી બહેનો જે વિવિધ ક્ષેત્રે બિઝનેસમાં આગળ છે એ લોકોનું એક બિઝનેસ એક્સપો છે, એના ત્યાં સ્ટોલ પણ હશે, જે દીકરીઓ કંઈ પણ ગૃહ ઉદ્યોગ કરતા હોય, અલગ અલગ વસ્તુઓ, ભરતગૂંથણ, એમાં અમારી દીકરીઓ ખાસ આગળ છે। અને 24 તારીખે અમારો મહારાસ છે, સવારે 5 વાગે અમે જઈને ત્યાં પૂજન અને પછી રાસ, અને એ પછી અમારી વિશ્વ શાંતિ રેલી, કે આ એક અભૂતપૂર્વ કહી શકાય કે આહિર સમાજ સમગ્ર વિશ્વને એક શાંતિનો સંદેશ આપશે, અને એમાં દરેક જિલ્લામાંથી અમારા આહિર અગ્રણીઓ છે એ માટી અને ચોખા અને એ ત્યાંથી પાણી લઈને દ્વારકા જશે અને એ ત્યાં ભગવાન દ્વારકાધીશને અર્પણ કરશે। અને આહિરાણી મહારાજનો આ ઉમદા જે હેતુ છે એ ફરીથી ધર્મની સ્થાપનાનો, આહિર સમાજમાં એકતા આવે, અને ભગવાન કૃષ્ણએ જે દ્વારિકામાં રાસ રચ્યો હતો, એ વૃંદાવનમાં રાસ રચ્યો હતો, એવો ફરીથી 5,000 વર્ષ પછી આજે અવસર મળ્યો છે અમને તમામ આહિરાણીઓને કે અમે અમારા પરંપરાગત પહેરવેશમાં એ મહારાસ ફરીથી દ્વારકા ખાતે કરવા જઈ રહ્યા છીએ। અને તમારા માધ્યમથી હું તમામ સનાતન ધર્મના જે પણ શ્રદ્ધાળુ છે એ બધાને આમંત્રણ આપું છું કે રાસને માણવા ચોક્કસ આવે। અખિલ ભારતીય આહિરાણી મહારાસમાં અમે 16,108 આહિરાણીઓનો અમારે ટાર્ગેટ હતો રમવા માટે, અને અત્યારે અમે ઓલરેડી 37,000 જેવા રજીસ્ટ્રેશન થઈ ગયા છે, એટલે અમારું જે રજીસ્ટ્રેશન બેનોનું હતું એ પૂર્ણ થયું છે। હવે આગળ અમે એક બીજી યોજના એમાં ઉમેરો કર્યો છે, આહિરાણી બની અન્નપૂર્ણા। તો અન્નપૂર્ણા એટલા માટે કે આહિરાણી અમે જે બહેનો રમવાની છે તો અમે એક શક્તિ સ્વરૂપા એક ગોપી સ્વરૂપે અમે રમવાના છીએ, તો ત્યાં જે પ્રસાદની વ્યવસ્થા છે એ પણ અમે બહેનો દ્વારા કરવામાં આવે, અને અન્નપૂર્ણા યોજના એટલે કે આહિરાણી માત્ર રમવા માટે જ નહીં પરંતુ એક લક્ષ્મી સ્વરૂપા છે અને એ અન્નપૂર્ણા પણ બની શકે છે, એટલા માટે જે પણ કોઈ તાલુકા વાઇઝ જિલ્લામાં તાલુકામાં અને ગામડે ગામડેથી જે કોઈ પણ બહેનો એની પોતાની યથાશક્તિ યોગદાન આપી અને જે કાંઈ ત્યાં આપણે મહાપ્રસાદમ છે ત્યાં ટોટલ બહેનોનો જ ફાળો જાય, અને જે બહેનોનો પ્રોગ્રામ છે અને એના થકી જે એમાં પ્રસાદ એ પણ એના થકી જ એમાં વેચાય એવો અમારો અહીંયા ટાર્ગેટ રાખવામાં આવેલો છે, અને મહાપ્રસાદમનું એમાં યોજના દાખલ કરવામાં આવેલી છે। મહારાજ અખિલ ભારતીય મહારાજ આહી જે 23-24 ડિસેમ્બરમાં દ્વારકા થવા જઈ રહ્યો છે, આહિરાણીનો પહેરવેશ કેવો હોય? આહિરાણીને જે અમારે કહેવાય ને કે માથે ઓઢણું કોના થકી રહે, તો કે આહિરાણીનો ઉંબાડાથી જે ઓઢણું અમારી લાજ છે ને એ અંબુડાથી રહેશે, તો આહિરાણી અમારા ટ્રેડિશનલ ડ્રેસમાં તમામે તમામ જે રજીસ્ટ્રેશન કરેલા છે એ તમામે તમામ બહેનો ટ્રેડિશનલ ડ્રેસમાં આવશે, લાલ ઓઢણું અને બ્લેક પહેરણું છે જે અમારો પહેરવેશ છે આહિર સમાજનો, એ પહેરવેશમાં તમામે તમામ જિલ્લામાંથી બહેનો ઉપસ્થિત રહેશે, અને ખાસ બહેનો જે જોવા માટે આવે છે આહિર સમાજની એ બહેનોને સંદેશો દેવા માગું છું કે દરેક બહેનો પણ ટ્રેડિશનલ ડ્રેસમાં આવે, અમારે શાંતિ રેલીનું જે આયોજન કરેલું છે એમાં સહભાગી બને જે